કચરા નિકાલ પ્રોજેક્ટના ઠેકાણા નથી અને 1 કરોડની રકમનો વહીવટ ચર્ચામાં. તપાસમાં અનેકના પગ તળેથી જમીન સરકી જશે. સિહોરમાં 1 કરોડ આસપાસના કચરા કૌભાંડના મામલે ભાજપ કોંગ્રેસ બંને મેદાનમાં. ભાજપે કબૂલ્યું કે 10 ટકા કામ થયું નથી, તપાસ થશે. કોંગ્રેસે કહ્યું અધિકારી કર્મચારીના પાપે ઘોર ખોદી નાખી છે. કચરા પ્રોજેક્ટનો મામલો સ્થાનિક રાજકારણમાં ખૂબ ચર્ચામાં. અધિકારી કર્મચારીઓના પાપે સ્થાનિક ભાજપથી લઈ અને છેક સરકાર બદનામ થઈ રહી છે, આ હકીકત છે. રોજ દી ઉગે અને અખબારોના પન્ને અને કેમેરાની આંખે સુરતના પ્રથમ કિરણો સાથે નિર્દોષ જવાબદારોની ચા બગડી રહી છે. આ હકીકત નકારી શકાતી નથી. ખાસ કરીને સિહોર નગરપાલિકા અનેકવાર કોઈને કોઈ કામને લઈને વિવાદમાં રહી છે. ભ્રષ્ટાચારના કારણે પણ કોઈને કોઈ બાબત ચર્ચાઓ થતી રહી છે. આ તમામ બાબતો વચ્ચે આજે જે માહિતી સામે આવી છે તેને લઈને સમગ્ર સિહોરના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સિહોર નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી કચરો એકત્ર કરીને સિહોરના ગુંદાળા વિસ્તાર પાછળ જીરમિયા તળાવની બાજુમાં એકત્ર કરવામાં આવી રહ્યો છે. થોડા વર્ષો પહેલાં રાજ્ય સરકાર અને રાજ્યની તમામ નગરપાલિકાઓ દ્વારા એકત્ર કરાયેલા કચરાના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી હતી, જેમાં આ કચરાને પ્રોસેસ કરીને તેનો નિકાલ કરવામાં આવે તે માટે અલગ અલગ કંપનીઓને ટેન્ડર અપાયા હતા, જે અંતર્ગત સિહોર નગરપાલિકા દ્વારા એકત્ર કરાયેલા કચરાના નિકાલ માટે પણ ટેન્ડર અપાયું હતું, જેની અંદાજિત કિંમત ₹1.80 કરોડ હતી. ત્યારે હવે આ 1.80 કરોડ રૂપિયાનું ટેન્ડર જે કંપનીને મળ્યું હતું તે કંપની દ્વારા માત્ર થોડા જ કચરાનો નિકાલ કરી અને ટેન્ડરના પૈસા મેળવી રફુ ચક્કર થઈ ગઈ હોય તેવી વિગતો સામે આવી છે. આ સમાચાર સામે આવતાની સાથે જ સિહોરનું સ્થાનિક તંત્ર અને રાજકારણ પણ હવે સફાળું જાગ્યું હતું. સ્થાનિક નેતાઓ દ્વારા સ્થળ પર મુલાકાત લઈ અને આ કથિત કૌભાંડ તાગ મેળવ્યો હતો. સ્થળ પર પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે અહીં નજીવું કામ થયું હોય. અંદાજિત 50,000 થી 60,000 ટન જેટલો કચરાનો ટેન્ડર મેળવનારી કંપનીએ પ્રોસેસ કરી અને નિકાલ કરવાનો હતો, પરંતુ તેની જગ્યાએ માત્ર 10% આસપાસનું કામ થયું હોય તેવું સ્થાનિક નેતાઓનું માનવું છે. આ સામે 1 કરોડ આસપાસની રકમ ટેન્ડર મેળવનારી કંપનીને મળી ગઈ હોય તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે સ્થાનિક નેતાઓએ બાંહેધરી આપી હતી કે આ મામલે ઉચ્ચ સ્તરેથી તપાસ થશે તેવી રજૂઆત કરવામાં આવશે. હવે આ સમગ્ર મામલે ગંભીરતાથી અને ઊંડાણપૂર્વક તપાસ થાય તો અનેક લોકો આ કથિત કચરા કૌભાંડમાં શંકાના ઘેરામાં આવી શકે છે. ત્યારે હવે આવનારા દિવસોમાં મોટા કડાકા બડાકા થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. નમસ્કાર, વિક્રમભાઈ નકુમ, પૂર્વ પ્રમુખ સિહોર નગરપાલિકા. સિહોર નગરપાલિકા દ્વારા જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારથી લઈને પૂરા ગુજરાતની અંદર સરકાર દ્વારા જે જે જગ્યાએ જે સિટીની અંદર કે જે નગરપાલિકાઓમાં જે જૂનો કચરો ભેગો થયો હતો એ કચરા હટાવવા માટેના ટેન્ડર થયેલા અને દરેક નગરપાલિકાઓ કે મહાનગરપાલિકાઓમાં એ કચરો હટાવવાના ટેન્ડર થયા છે તેમાં સિહોર નગરપાલિકામાં લગભગ 50,000 થી 60,000 ટન જેટલો કચરો હશે. તેમાંથી પહેલા સ્ટેપની અંદર સરકારશ્રી દ્વારા 1 કરોડ 80 લાખ રૂપિયા ફાળવેલ અને એનું ટેન્ડર થયેલ. એ ટેન્ડરમાં જે કોઈ પણ એજન્સી આવેલી એમણે કામ ચાલુ કરેલ, પરંતુ અમારું માનવું એવું છે કામ કરેલ છે પરંતુ જેટલા ટન કેપેસિટીથી કામ થવું જોઈએ એટલું કામ થયેલું નથી. તો અમારી દરેક નગરપાલિકાના પૂર્વ સભ્યો અને સંગઠનની એક રજૂઆત છે કે આ જે કામ થયું છે એની તપાસ થવી જોઈએ અને ખરેખર કેટલું કામ થયું છે એ તપાસ થાય અને સિહોર નગરપાલિકાની અંદર જે કાંઈ કામ થયું છે કે ઓછું થયું છે એ માટે સરકારશ્રી દ્વારા તપાસ થાય એવી અમારી વિનંતી છે. હા, એવી વાત છે કે આમાં પૈસા પણ ચૂકવાઈ ગયા છે, તો એ શું વિષય હોય? કામ થયું હોય તો જ પૈસા ચૂકવાના હોય, એટલે ખરેખર કામ થયું છે અને પછી પૈસા ચૂકવાના છે એની તપાસ થવી જોઈએ. અંદાજિત 1 કરોડ રૂપિયા સુધીનું નાણું ચૂકવાનું છે, પણ એવું એક પહેલી દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા એવું દેખાતું નથી કે અવડું મોટું કામ થયું હોય. એમાં એવું છે, ટેન્ડર તો 1 કરોડ 80 લાખનું હતું મારા હિસાબથી સરકારના જે પૈસા, પણ ટેન્ડર ડાઉનમાં હોય એટલે પૈસા કેટલા ચૂકવાના એ મને ખ્યાલ નથી, પરંતુ 1 કરોડ રૂપિયા જેટલું તો ટેન્ડર ડાઉન થતાં પણ એટલા રૂપિયા થતા હોય તો એણે પૂર્ણ કામ કર્યું હોય તો જ એટલા પૈસા ચૂકવાના હોય. જો પૂર્ણ કામ ન કર્યું અને કામ અધૂરું હોય તો જો પૈસા ચૂકવાના છે એની તપાસ થવી જોઈએ.